प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाए भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू चौद एमां छेल्ले कथा लखे छे के ध्रुवजी तप करवानो निर्धार करीने भगवानने राजी करवानो निर्धार करीने घरेथी निकळे छे नारदजी मळे छे नारदजीए ध्रुवजीनी परीक्षा करवा माटे सौ प्रथम तो तपमांथी पाछा वळवा माटेनो उपदेश करेलो छे परंतु ध्रुवजीनी दृढ़ता जोई ध्रुवजीनु विवेकसभर वाक्य सांभळीने नारदजी बहु राजी थया ध्रुवजीनो तप करवानुं पाकुं छे भगवानने राजी करवानो एनो पाको निर्धार छे परंतु नारदजीने एटलो विवेकपूर्ण पोताना दोषे सहित जवाब आप्यो કે હું અજ્ઞાની છું અને તમારો ઉપદેશ મને લાગી શકે એમ નથી. વાસ્તવમાં તો ધ્રુવજીએ જ્ઞાની ભક્ત જેવું કાર્ય કર્યું છે, પરંતુ એક સંત પાસે પોતે કદાચ સાચા હોઈએ તો પણ કેટલા વિવેકપૂર્ણ વર્તવું એ અહીંયા આગળ ધ્રુવજીના જીવનથી આપણને સર્વને શીખવા મળે એવું ધ્રુવજીએ ત્યાં નારદજીને જવાબ આપ્યો. નારદજીએ ત્યારબાદ મંત્ર અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનો ઉપદેશના હેતથી ધ્રુવજીને આપ્યો. હેજી આકૃત પછી ધ્રુવજીએ આકૃતપ મધુવનને વિશે યમુનાના કિનારા ઉપર આદર્યું છે, જેને જોઈને પૃથ્વી પણ ધ્રુજવા લાગી છે. આગળ સદગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે કડવું પંદર. નિર્બળથી નથી નિપજતું એ કામ સીધ કરે કોઈ હૈયા માહી હામ જે ઘણું કઠણ છે પામવા ઘનશ્યામ જે જેને પામીએ સુખ વિશ્રામ જે હવે સ્વામી ધ્રુવજીના આખ્યાન દ્વારા થોડોક ઉપદેશ આપે છે. સ્વામીની કલમની અંદર એ શક્તિ રહેલી છે, સ્વામીની વિચારધારાની અંદર એ પ્રવાહ રહેલો છે. કોઈ પણ આખ્યાનની વાત કરતા હોય તો એ આખ્યાનનો અર્ક તે સમય અને આ સમય બંનેને અનુરૂપ આપણા આત્માને કેવી રીતે ઉપયોગી બને એવું સ્વામી ખૂબ સુંદર આ કથાનું મંથન કરી રહ્યા છે. બહુ ઓછા લેખકો પાસે, હું વારે વારે ઘણી વખત કહું છું, બહુ ઓછા લેખકો પાસે, બહુ ઓછા વક્તાઓ પાસે આ પ્રકારનું મંથન હોય છે. એમાંના એક સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ, એના રદગત અભિપ્રાયને જાણીને આ ગ્રંથ લખવાવાળા એક સદગુરુ છે. સ્વામી લખે છે, નિર્બળથી નથી નિપજતું એ કામ જી. જે નિર્બળ છે એનાથી આ કામ થતું નથી. ધ્રુવજી જેમ ભગવાનને રાજી કરવા માટે નીકળ્યા,
સ્વામીનો કહેવાનો અર્થ એવો નથી કે નિર્બળથી કયું કામ કે જંગલમાં જવાનું કામ થતું નથી એવું કહેવાનો અર્થ નથી. ભગવાનને જે રાજી કરવા એ નિર્બળથી નથી થતું, બળીઓ હોય ને એનાથી થાય. અને બળ પણ કોનું જોઈએ? બળ પણ બહુ નામીનું. જેને બળ બહુ નામી તનો માન્યું પોતાને સેવક પનું. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીના ગોલીડા ગામના રાણા રાજગર આદિ ભક્તોના આખ્યાનમાં પરચા વિભાગમાં આ કડી લખી. જેને બળ બહુ નામી તનો માન્યું પોતાને સેવક પનું. તેથી કહો કોણ ન જીતાય આલોકને પરલોકમાય. કોણ ના જીતાય? ભગવાનને રાજી કરવા માટે બળિયો આત્મા જોઈએ અને બળ પણ બહુ નામીનું જોઈએ. આપણું નહીં, બહુ નામીનું. આશરો બહુ નામીનો. આશરો મહારાજનો હોય એ બળથી જ ભગવાનને રાજી કરી શકાય છે. ભગવાનને રાજી કરવા એ નિર્બળનું કામ નથી. ઇન્દ્રિયોને અંતઃકરણને વશ થઈ જતો હોય વારે વારે એનું કામ નથી. જેને ઇન્દ્રિયોને જ લાળ લડાવવા છે ને ભગવાનને રાજી કરવા છે, બે કામ ક્યારેય નહીં બને. શ્રીજી મહારાજને ખબર છે કે આપણે એટલા બધા બળવાળા નથી કે આપણે પાંદડા ખાઈને રહી શકીશું. એટલે શ્રીજી મહારાજ કે પંચ વિષયને ભોગવજો વિવેકપૂર્ણ, મારા સંબંધે યુક્ત પણ વિવેકપૂર્ણ ભોગવજો, પછી મારા નામે તાગળ ધીંગા ના કરતા. એ પણ મહારાજે કહ્યું છે વિવેક રાખીને, પણ પંચ વિષયની છૂટ આપી. ભગવાન સંબંધી પંચ વિષયને મહારાજ કે ભોગવો, વાંધો નથી. ભગવાન સંબંધી શબ્દ, ભગવાન સંબંધી રસ, ભગવાન સંબંધી ગંધ, ભગવાનના સંબંધે યુક્ત, છતાં પણ ગોપાળાન સ્વામીની વાત પ્રમાણે વિવેકથી. નહીં તો ભગવાનના સંબંધે યુક્ત પણ જો એ નિર્ગુણ ભાવને પામેલું હોય છે, દરેક પદાર્થ, દરેક વસ્તુ, દરેક વિષય ભગવાનના યોગમાં આવવાથી નિર્ગુણ થઈ ગયો હોય છે, પણ જીવાત્મા જો આસક્તિ એ સહિત ગ્રહણ કરે તો બધું જ સગુણ થાય છે, બધું જ ગુણમય થઈ જાય છે, બધું જ એને ફરીથી અસર કરવાવાળું થાય છે. કારણ કે એને આસક્તિએ કરીને ગ્રહણ કર્યું, ભગવાનના પ્રસાદ રૂપે ગ્રહણ નથી કર્યું, ભગવાનના સંબંધે સંબંધના વિચારથી ગ્રહણ નથી કર્યું. એની અંદર એની આસક્તિ છે, આસક્તિ છે, અને આસક્તિના કારણે થયું છે. એ તો એને નુકસાન જ કરે, નુકસાન જ કરે. માની લો કે કોઈ જગ્યાએ સ્નાન કરવા માટે જવું છે, આપણે સ્નાન કરવા માટે જવું છે તો આપણે વિચાર્યું ઠાકોરજીનો અભિષેક કરીએ અને સ્નાન કરીએ, પણ આપણે એને ઠાકોરજીનો અભિષેક કર્યો એટલે જળ ભગવાનના સંબંધે યુક્ત થઈ ગયું, પણ પછી સ્નાન કરવાની અંદર આપણે ભગવાનના સંબંધને ભૂલી ગયા, ભગવાનના સંબંધને ભૂલી ગયા અને હાથીના મદનિયા જેમ ના એમ નાહવા માંડ્યા. તો એનો અર્થ એ થયો કે ભગવાનનો સંબંધ હોવાથી એ જળ નિર્ગુણ હતું, પરંતુ આપણી આસક્તિએ કરીને એ બધું જ પાછું સગુણ થઈ ગયું. એવું થાય. ભગવાનના સંબંધે યુક્ત જો વિચારમાં રહે તો વાંધો ના આવે. ઘણી વખત આવું થાય, અભિષેક કરવા ક્યાંક લઈ ગયા હોય તો ઘણા જુવાનિયા હરિભક્તો હોય યારે, પછી હજુ તો ઠાકોરજીનો અભિષેક ના થયો હોય, હજુ ઠાકોરજીના અભિષેકનું પ્રસાદીનું જળેય ના છંટાયું હોય, એ પહેલાં તો એ છબછબિયા કરવા માટે ક્યાંય જઈને. કારણ એ છે કે એને ભગવાનનો સંબંધ ભૂલાઈ જાય છે. મુખ્ય વસ્તુ એ છે, ભગવાનના ભક્તને પંચ વિષયમાં ભગવાનના સંબંધની સ્મૃતિ સતત રહેવી એ જરૂરી છે. એટલે શ્રીજી મહારાજે ધ્રુવજીની જેમ પાંદડા ખાવાના નથી કીધા, ધ્રુવજીની જેમ ઠંડી ગરમી સહન કરવાની નથી કીધી, પરંતુ ભગવાનના સંબંધને યાદ રાખવાનો મહારાજ ચોક્કસ આગ્રહ રાખે છે. નિર્બળથી નથી નિપજતું, જે નિર્બળ છે એનાથી કામ નથી કરતું. સિદ્ધ કરે હૈયામાં કોઈ હામજી, હું કરવા હૈયામાં સંકલ્પો કર્યા કરે. ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેને પામીએ સુખ વિશ્રામજી. જે ભગવાનને પામ્યા પછી બીજું કશું જ પામવું રહેતું નથી, સદાયને માટેનો આરામ થઈ જાય. એવા જે ભગવાનનું સ્વરૂપ એને પામવું બહુ કઠણ છે એમ નિષ્કુળાન સ્વામી કહે છે. સુખ વિશ્રામ પામીએ
વામીએ સર્વે વિગન તેમાં કસર ન રાખીએ રાખીએ પ્રગળ મન. નિષ્કુળન સ્વામી કે એક વખતે સ્વરૂપને પામ્યા પછી વિશ્રામ, ક્યારેય પણ ફરીથી કોઈ પ્રયત્ન કરવો નથી પડતો, કોઈ દાખલો કરવો પડતો નથી, એવું ભગવાનનું સ્વરૂપ છે સ્વામી કે એને પામ્યા પછી બધાય વિઘ્ન વામી જાય છે, કોઈ વિઘ્ન જીવનમાં રહેતું નથી. એક વખત જે ભગવાનને પામ્યો ને, એક વખત જે ભગવાનના સુખે સુખ્યો થયો, એને આ જગતનું કોઈ દુઃખ એવું નથી જે દુઃખી કરી શકે. એક ભગવાનનું સુખ જ એવું છે કે જેને પામ્યા પછી કશું પામવું રહેતું નથી. એક ભગવાનનું સુખ જ એવું છે કે જે સુખને અનુભવ્યા પછી દુઃખની અનુભૂતિ, કોઈ પ્રકારના દુઃખની અનુભૂતિ રહેતી નથી. ભગવાનના સુખ સિવાયના જેટલા સુખ છે એ તમામ સુખની અનુભૂતિની પાછળ દુઃખનું વાવાઝોડું છે. સુખનું ટપકું અને દુઃખનું વાવાઝોડું. ભગવાનનું સુખ એવું છે, મહારાજે વર્તાલ પ્રકરણના 16મા વચનમાં કીધું, અમારે તો ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે, અમારું સુખ જ આ છે મહારાજ કે. અને એ સુખ જ્યારે આપણને પાક્કું થઈ જશે કે આ સુખ જ મારું સુખ છે, ત્યારે ભગવાનને મળવા માટે, ભગવાનને પામવા માટેનો પ્રયત્ન થશે. હજુ આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, વાણીમાં છે, ઇન્દ્રિયોમાં છે, અંતઃકરણમાં છે કે ભગવાનનું સુખ એ જ સુખ છે, પરંતુ હજુ પાક્કો નિર્ધાર વિચારને કરીએ છીએ પણ હજુ વિચારને પામતા નથી. વિચારને જ્યારે પામશું ત્યારે તો સખાતા, પીતા, સૂતા, ઊંઘતા, હસતા, દરેક ક્રિયામાં, દરેક ક્રિયામાં મારા મહારાજનું સુખ, જે મારા મહારાજને જે મારી પાસે જે કરાવવા માટે મને આ મનુષ્યનો જન્મ આપ્યો છે, એ કાર્ય જેની માટે એને મને આટલું સુખ પ્રોવાઈડ કર્યું છે, કેટલું આપ્યું છે. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમને જે દીધું છે એનો વિચાર કરો. અને અમારી તો વાત જ જવા દો, રાજાના કુંવરની જેમ ભગવાન હાચવે છે. રાજાનો કુંવર હોય ને, એ હવાર ઉઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધીનું કેટલા એના દાસ દાસ્ય હોય ને, કેવી એની માટેની સગવડો હોય, એવું ભગવાને અમને તો દીધું છે. રાજકુંવર જેવો હાચવે છે, ફૂલની પથારીમાં સાચવે છે. એ પરમાત્માને આટલું બધું સુખ પ્રોવાઈડ અમને ને તમને કરે છે, તો એની પાછળ કંઈક એને પણ ઈચ્છા હશે. અને એની ઈચ્છા પાછી એક જ છે, આપણા સુખમાં એમનું સુખ છે. એ એવું માને છે કે આ જીવાત્માને હું આટલું આપું તો આ સુખેથી મારા સુધી પહોંચી શકે. એના હાથમાં રામપત્તર આવવાનું હોય તો રામપત્તર હું લઈ લઉં જેનાથી એ સુખેથી મારા સુધી પહોંચી શકે. એ અણવસ્ત્ર વિનાનો રહેવાનો હોય તો એ મને આવી જાય પણ એને ના આવે. એને રૂવાડે રૂવાડે કરોડ વિછીની વેદના થવાની હોય તો મને થઈ જાય, એને ન થાય, એ મારા સુધી સુખેથી પહોંચે. ભગવાનને કેટલું કરવું છે, કેટલું કરવું છે. આના દાખલા શ્રીજી મહારાજનો જે આપણી પાછળના દાખલાનો વિચાર કરીએ ને આપણે, તો આપણને એટલી ખબર પડી જાય કે આપણી પાછળ કોઈ દાખલો કરવા જેવો નથી, તોય ભગવાન આટલો દાખલો કરે છે. કોઈ ગુરુજી જેવા સદગુરુનો દાખલો આપણી પાછળ હોય એનો વિચાર કરીએ ને, ત્યારે આપણને લાગે કે એનો દાખલો જેટલો આપણી પાછળ છે ને, એમાંનો કરોડમાં ભાગનો દાખલો પણ આપણો એમની પાછળનો નથી. અહીં લખે છે, સુખ વિશ્રામ પામીએ વામીએ સર્વે વિઘ્ન, એમાં કસર ન રાખીએ રાખીએ પ્રબળ મન. મન પ્રબળ જોઈએ તો ભગવાનને રાજી કરી શકે. ઊંઝાના ઉદય કુંવરબા ઊંઝાના રસોઈ કરતા હતા. શ્રીજી મહારાજ રસોઈ કરતા હતા ત્યાં પ્રગટ થયા. પ્રગટ થઈને કે ઉદય કુંવર, આ તું હવારની આ રસોઈમાં પરોવાયેલી રહે છે, કેટલો ટાઈમ તારો રસોઈમાં જાય છે, રસોઈ બનાવતા આટલી બધી વાર? ઉદય કુંવરબાને એટલું જ હતું કે થાળ સારો કરું તો મહારાજને જમાડું. મહારાજ કે જો સાંભળ, તારે થાળમાં એક સિંગોડું ધરાવવાનું, એક જ સિંગોડું, અને એક સિંગોડું ધરાવીને થાળમાં ધરાવીને અમને પ્રેમથી માનસી પૂજામાં બધો થાળ ધરાવવાનો, એક સિંગોડું પ્રત્યક્ષ મૂકવાનું અને એ સિંગોડાનો પ્રસાદ લઈને તારે રહેવાનું. બાકી કાંઈ આ રસોઈ કરવાનો બધી ઉપાધિ છોડી દે, આ રસોઈ કર્યા કરે, તું ભજન ક્યારે કરે? આમ મહારાજે ઉદય કુંવરબાને કીધું ત્યારે ઉદય કુંવરબાએ એક સિંગોડા ઉપર
રહેવાનું શરૂ કર્યું. કારિયાનીમાં મહારાજ જ્યારે તળાવ ખોદાવતા ત્યારે પોતે માટીના તગારાઓ લેતા, સાથે સાથે ત્યાં જે સેવા કરવાવાળા હોય એના માટે અનાજ દળતા, એના માટે રોટલા ઘડતા, હરિલામૃતમયની નોંધ લેવાની, એક સિંગોડું ખાઈ એ બાઈએ આખી જિંદગી ભજન કર્યું. ભગવાનને રાજી કરવા માટે, એક સિંગોડું ખાઈને ભગવાનને રાજી કરવા માટે. જેને ભગવાનને રાજી કર્યા છે એ કોઈ બેઠા બેઠા મખમલની પથારીઓમાં રાજી નથી કરી શક્યા. એનો વિચાર આપણે મુમુક્ષુ તરીકે કરવો જોઈએ. આપણે નથી કાંટાની પથારી પર સૂવું, પરંતુ એટલી તો ખબર હોવી જ જોઈએ કે આ લોકનું સુખ આપણે ભોગવીએ અને ભગવાનનું સુખ આપણને ભેગું મળે એ વાતમાં કોઈ માલ નથી. આ લોકનું જરૂરિયાત પ્રમાણેનું પરિભાષા બે પ્રકારની છે, એક જરૂરિયાત અને એક આસક્તિ. આસક્તિ એને ઓળખવી જોઈએ અને જરૂરિયાતને ઓળખવી જોઈએ. જેમ કે આ શરીરને મુઠ્ઠી અનાજ જોઈએ એની જરૂરિયાત છે, પણ આ જ પ્રકારનું આમ જ જોઈએ એ આસક્તિ છે. આ શરીરને સૂવા માટે એ શરીર હમાય એટલી એક પથારી જોઈએ, પણ આવું જ ગાદલું ને આવું જ ઓશીકું, આવું જ ઓઢવાનું, આવી જ જગ્યા ને આવો જ બેડ એ આસક્તિ છે. તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે તમને એક એવું વ્યર્થ છે, ઘણી વખત બેડરૂમોના બેડની અંદર ખર્ચા ગૃહસ્થ આશ્રમના એટલા થતા હોય. બરાબર છે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, યોગ્ય ખર્ચો જે કરવો ઘટે કરો. તમારું જે પ્રકારનું સમાજમાં સ્ટેટસ હોય, તમે ડૉક્ટર હો, લોયર હો, જે કાંઈ હો તમારું સ્ટેટસ, એ પ્રમાણે કંઈ મેન્ટેન કરવું પડે તો એ કરો, પરંતુ આસક્તિએ કરીને ન કરો. આસક્તિએ કરીને જે થાય છે એ બધું જ આપણને ભગવાનથી દૂર લઈ જાય છે. ભગવાન સમજે છે, આપણી જરૂરિયાતને સમજે છે, આસક્તિને પણ સમજે છે. પરમાત્મા છે, અંતર્યામી છે, એ બધું જ વસ્તુને આપણા સંકલ્પે સંકલ્પને જાણે છે. પણ જરૂરિયાતને આપણે લેશું એનો વાંધો નથી, પણ આસક્તિને જે લેશું એ આસક્તિ એ તો ભગવાનને ગમતી જ નથી. જરૂરિયાતનું ગમે એટલું જરૂર પડી કંઈ વાંધો નથી, ભગવાન એની અંદર એગ્રી છે, પરંતુ જરૂરિયાત વિના આસક્તિ કરીને જે છે એમાં ભગવાન એગ્રી નથી, ભગવાનને નથી ગમતું. ધારી ટેક ધ્રુવના સરખી ઉર આટી પાડવી એમ, પામુ હરી કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ. સ્વામીએ તો બાપા આપણને ધ્રુવ જેવું કરવા કીધું. સ્વામી કહે છે કે ધ્રુવના સરખી ટેક ધારવી, આંટી એવી પાડી દેવી કે કાં તો પંડને પાડી દઉં, કાં તો શરીરને પાડી દઉં, કાં તો ભગવાનને પામી જાઉં. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનું બહુ જ એમને ગમતું સૂત્ર. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, કાં તો ભગવાનને પામી જાઉં, કાં તો શરીરને પાડી દઉં. આવો પાક્કો નિર્ધાર કરીને મંડેલો જે મુમુક્ષુ છે એને ભગવાન મળે છે. એમ ઓથ મોટા નીલીએ ખોટ તે ખોવા કાજ, ખાલી ન જાય ખેપ તેની જરૂર રીજે મહારાજ. એની ખેપ ખાલી ના જાય. કોની? કે જેની દ્રઢતા પાકી હોય, જેને કોઈ ભક્તનું મીશ, મોટાનું મીશ લઈને જે એ માર્ગે ચાલે, ભલે એટલો બળિયો ન હોય, પણ એને એક વારે રમત રમવાની શરૂ કરી એમાં એ પાસ થઈ જાય. મોટાનું જીવન જોવું જોઈએ. મોટાના જીવન, મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો, એના જીવનનું વાંચન કરવું જોઈએ, જે પૂર્વે થઈ ગયા અને જે પ્રત્યક્ષ હોય. પૂર્વે થઈ ગયા એના જીવન વાંચવાથી, પ્રત્યક્ષ હોય એના જીવનના દર્શન કરવાથી, એમાંથી ઘણું બધું એની ઓથે કરીને શીખાય, અને પછી હિંમત આવે, બળ આવે, ને જે ચાલે જરૂરી છે. મહારાજ ભગવાન રાજી થાય જ, ક્યાં જાય, ભગવાન રાજી થાય જ. એવી મહેનત હોય ભગવાન રાજી થાય. પ્રહલાદ ધ્રુવની પેરે કરે સમજી ભક્તિ સુજાન,
તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ. સ્વામી કે આપણે પ્રહલાદને ધ્રુવથી અધિક ભક્તિ કરવાની જરૂર નથી, એને કરી એટલી કરીએ બસ તોય ભગવાન રાજી થઈ જાય, પણ અઘરું છે ને એને કરી એટલી તો. એટલે સ્વામી આગળ કહેશે, એના જેવી જે આદરે સહે તણે કષ્ટ બહુ ટાઢ, એમ કરતા હરી મળે ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ. એમ કે છે કે એના જેવી ભક્તિ કોઈ આદરે અને કષ્ટ પડે, ટાળ તડકો બધું સહન કરે અને એમાં ભગવાન મળી જાય ત્યારે પલટ્યો નથી કાંઈ પાડ. એનો અર્થ એવો થાય કે કોઈ કોઈની સામે એની અંદર કશું ખોટ નથી કહી, કહેવાનો અર્થ કે એટલું સહન કર્યું અને પછી ભગવાન મળ્યા તોય માની લો કે ભગવાને આપણી ઉપર મોટો ઉપકાર કર્યો છે. આપણે એટલું કર્યું, સો સો માથા જાતા સોગા છોગાડા, સો માથા જતા રહે અને ભગવાન મળતા હોય તો એ ભગવાનનો ઉપકાર છે. આ ધ્રુવજી અને પ્રહલાદજી જેવી ટેક આપણે ધારીએ અને ભગવાન આપણને મળે તો માનવાનું કે ભગવાન સસ્તામાં મળ્યા છે. હવે આમાંનું તો આપણે તો આવું કંઈ કરવું જ નથી, કરવું હોય તો થઈ શકે એવું નથી. આપણા શરીરની તાસીર નથી, આપણી એટલી હિંમત નથી કે આપણે એમ જંગલમાં જઈને કંઈ કરી શકીએ. બીજું, શ્રીજી મહારાજનો આપણને કોઈ આદેશ પણ નથી. તો તમને થાય છે શ્રીજી મહારાજનો આદેશ નથી એ નિષ્કુળન સ્વામી શા માટે કહેતા હશે કે આપણે એના જેવી ભક્તિ આદરો? એનો અર્થ એ છે, પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર વાત કરે છે કે એક હાથ ઊંચી વાત કરે ને ત્યારે એક વેંત જીવ ઊંચો થાય. સ્વામીને ખબર છે કે આ 21મી સદીના કોઈ ધ્રુવ પ્રહલાદની જેમ જંગલમાં જવાનું નથી. કદાચ હું લખી દઈશ ને તોય નથી જવાના, શ્રીજી મહારાજ કહેશે તોય નથી જવાના, તરત જ કહેશે. એવું તો કોનાથી થાય, એવું તો કોનાથી થાય? જે થાય એવું છે એમાં એવું કહે છે. જેમ કે મહારાજે કહ્યું વચનામૃતની અંદર કે પાકા હરિભગતનું એ લક્ષણ છે કે એને ભગવાન કે સંત જ્યારે એમ કે તત્કાળ પરમહંસ થાય તો તત્કાળ પરમહંસ થાય. આ વચનામૃતનું છે, મહારાજનું સેન્ટ પાકા હરિભગતનું આ લક્ષણ છે, મધ્યનું 61મું. એમાં મહારાજે આ વાત કરી. હવે એ વાત આજે કરો તો કે એ તો દાદા ખાચર ને એ બધા હતા તે દી થતું, આજ ક્યાંથી થાય? હવે આ તો થઈ શકે એવું છે, આ તો થઈ શકે એવું છે. તત્કાળ પરમહંસ થાય, તત્કાળ પરમહંસ થાય તો કે તો પહેલાંના જમાનામાં થતું આજ ના થાય. કેમ પહેલાંના જમાનામાં થતું આજ ના થાય? આજે કરવાવાળા હજુ આજે કરે છે, આજે કરે છે. શરીરની તાસીરો બદલાઈ છે, નિષ્ઠાની તાસીર ક્યારેય નથી બદલાતી. આટલું સમજી રાખવું, શરીરની તાસીર બદલાય, શરીરનું તપ કરવું, શરીરને સહન કરવું, એ સહન શક્તિ બદલાઈ શકે, પણ ભગવાન પ્રત્યેની નિષ્ઠાને ઉપાસના એ તો પૂર્વે જે હતી ને એ જ આજે જોઈએ, આજે જે છે એ જ ભવિષ્યમાં જોઈએ, એમાં કોઈ ફેરફાર નહીં. સંત પ્રત્યેનો જે ભાવ અને નિષ્ઠા પૂર્વે જે શાસ્ત્રોમાં લખી છે એ જ જોઈએ, આજે પણ એ જ જોઈએ, ભવિષ્યમાં પણ એ જ જોઈએ, એ તો કલ્યાણનો મુદ્દો છે. શરીરથી સહન ઓછું થાય વધારે થાય, શરીરની તાસીર કોઈની તપ કરવાની વધારે હોય ઓછી હોય એ વાત એટલી જરૂરી નથી કલ્યાણના માર્ગમાં, પણ નિષ્ઠા, ઉપાસના, ધર્મ, નિયમ એવું ના ચાલે કે આજથી વર્ષો પહેલાં ધર્મ નિયમ આવા હતા, હવે ધર્મ નિયમની અંદર બદલાવ લાવી દો, ભવિષ્યમાં ધર્મ નિયમ હાવ બદલાઈ જાય, એવું ન હાલે. એ જેમ છે એમ જ રહે. પ્રાણ છે, ઉપાસના છે, વર્તમાન છે, એ પ્રાણ છે. પ્રાણ ક્યારેય બદલાતા નથી, શરીરની તાસીર બદલાય છે. શ્વાસ બદલાતા નથી, શરીરની તાસીર બદલાય છે, શરીરની અવસ્થા બદલાય છે. માટે એની અંદર બાંધછોડ નથી ચાલતી. ઉપાસનામાં બાંધછોડ ન ચાલે, ધર્મ નિયમમાં બાંધછોડ ન ચાલે, નિષ્ઠામાં બાંધછોડ ન ચાલે. હા, કોઈનાથી થોડું ઓછું વધારે થાય ચાલે. એકાદશી છે, એકાદશીએ નથી ઉપવાસ થતો, કંઈ વાંધો નહીં, ફરાળ કરો, ફરાળ કરો. અતિશય બીમાર છે તો એના માટે જે છૂટ આપી છે અનાજની તો એ જમે, પણ સહજ રીતે છે તો ફરાળ કરો ઉપવાસ ના થાય તો. પણ કે એકાદશી થતી જ નથી એટલે અનાજ ખાઈ લેવાનું, હવે તો પહેલાં થતી આજ ના થાય, એ ખોટું, એવું ના થાય.
એના જેવી જે આદરે સહેત અને કષ્ટ બહુ ટાઢ, તો ભગવાન મળી જાય તો માનજો કે ભગવાનનો ઉપકાર જ છે. એના જેવી વળી આપને બલી બાતે બાંધીએ ભેટ, ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ ન થાય કહો કેમ નેટ. સ્વામી કે એના જેવી ભક્તિ જો આપણે આદરીએ તો આપણી ઉપર ભગવાન રાજી કેમ ના થાય. સ્વામી પ્રશ્ન પૂછે છે કેમ ના થાય, થાય જ થાય જ, એવું કરે તો થાય. એવી રીતે જે કરે ને એને થાય. મેડી ગામનો હીરો, એ મેડી ગામનો એક દીકરો નાનો 12 વર્ષનો, સંતોનો યોગ થયો, સંતોનો યોગ થયો ને એના કારણે એને સત્સંગ થયો. રોજ પૂજાપાઠ કરે, ભજન કરે, ભજન કરે. એના બાપાને ગમે નહીં. એનો બાપો કહે, એ હીરી આ બધું બંધ કર, કે આ બધું તને કોણે શીખવાડ્યું, અને તું મારો છોકરો થઈને ભજન કરેશ? ઘણાને તો આવો ઊંધો કેપ હોય કે મારો છોકરો. આપણે ત્યાં એક સંત છે અત્યારે, એ સંત જ્યારે નહોતા થયા તે દી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ને, ત્યારે સાધુ થવા જ્યારે આવ્યા ત્યારે એમના પૂર્વાશ્રમના બધાય થોડો કુસંગમાં હશે, તો એ લોકો લેવા આવ્યા. એને લેવા આવ્યા એટલે ગુરુજી કીધું કે જાઓ ઓલા સંતને મળો, એટલે આવીને બેઠા મારી પાસે. એ ભાઈએ જે શબ્દ કીધા, આજે તો ઘણા સત્સંગમાં વળી ગયા, પણ એને ત્યારે શબ્દ કીધા મને કે સ્વામી એ તો છે ને એના માથે એના દાદાનો હાથ ફર્યો છે ને થોડો 2-3 વર્ષથી 5 વર્ષથી, એટલે એ તમારી ભેડા આવ્યો. બાકી જો મારો હાથ ફર્યો હોય ને, મારો હાથ ફર્યો ને તો તમારા 2 લઈને જાય અહીંથી, એવો તૈયાર થાય. કે અને મારો છોકરો વરી કોઈ દી સાધુ થાય, આ તો મેં વરી એના દાદાને ત્યાં મૂક્યો, તે દાદાએ આ બધું માથે હાથ ફેર્યો તો આમ થયું, બાકી મારો હાથ ફરે ને કોઈ દી સાધુ ના થાય. કે આ રવાડે ચડે જ નહીં, આ ખોટા રવાડે ચડે જ નહીં. હું તો જોતો જ રહી ગયો કે આનો કેફ તો જો, આનો કેફ તો જો. હરો આપણને કેફ ના ચડે કે આપણે કોઈના માથે, આપણે ગેરંટી ના આપી શકીએ કે આપણો કોઈના માથે હાથ ફરે એટલે ભગવાનનો ભગત જ થાય. કોઈ ગેરંટી નહીં. આ દુનિયામાં તો કુસંગ લાગતા 5 જ મિનિટ થાય. 5 વર્ષથી સાચવ્યો હોય ને 5 મિનિટમાં તો કુસંગી થઈ જાય. કુસંગનું જોર એટલું છે. ભગવાનનો ભગત એવી ગેરંટી આપી ન શકે, અને કુસંગી તો આટલી ગેરંટી છાતી ઠોકીને આપી શકે. બોલો, એને કેટલો કે મારો હાથ ફર્યો હોય ને એ આવે જ નહીં. કે તમારી પાસે આવે જ નહીં. ઓલો કેલા તું મારો દીકરો થઈને પૂજાપાઠ ને આ તીલું ટપકું આપણા ઘરમાં પોહાય જ નહીં. આ હોય જ નહીં. આપણા ઘરમાં હોતું હશે ભગવાનનું ભજન? આપણા ઘરમાં તો હવારમાં ઉઠીને ગાળો બોલાવી જોઈએ. આપણા ઘરમાં હવારમાં ઉઠીને ટીવી ચાલુ થવું જોઈએ. આવા તો કેટલા નરકના આગારો, નરકના મોટી ખાનો આ પૃથ્વી પર અઢળક પથરાયેલી હશે, જ્યાં હવારમાં ઉઠીને ઝઘડા, હવારમાં ઉઠીને કંકાશ, સવારમાં ઉઠીને ટીવી ને પિક્ચરના ગીતો, અને એની સામે ભગવાનના એવા દિવ્ય ભક્તો કે જેના ઘરની અંદર સવારમાં ઉઠીને આરતી, બધાની સેપરેટ પૂજા, બધાય માનસી પૂજાદી કરતા હોય, સવારમાં કીર્તન ધૂન કરતા હોય, કથાઓ સાંભળતા હોય, એકાબીજાને જય સ્વામિનારાયણ કહેતા હોય, પોતાના જોબ અને સ્કૂલોએ જતા હોય, પાછા આવીને ભેળા મળીને બધાય સાંજે પાછા ભગવાનની આરતી સ્તુતિ થાળ કરતા હોય, આવા પરિવારો પણ છે. આપણને મહારાજે શું દીધું છે ને, ક્યારેય મહારાજને ન પૂછશો. થોડુંક જીવનમાં ડોક્યું કરીએ અને બીજા સમાજ જે આવો હડકતો સમાજ છે ને એની બાજુ ડોક્યું કરીએ ને, આપણને લાગે મહારાજે મને બધું જ દઈ દીધું છે. કશું મહારાજને ફરિયાદ કરવા જેવી નથી કે મહારાજ કંઈ બાકી રાખ્યું. મહારાજે આપણને બધું દઈ દીધું છે. આપણને જીવન જીવતા જે સવારથી રાત સુધીનું આટલી સરસ દિનચર્યા આપીને, આનાથી મહારાજની મોટી ભેટ કાંઈ ના હોય. પશુ કરતાં ભૂંડી રીતે લોકો જીવે છે, પશુ કરતાં ભૂંડી રીતે. ઘણાને ભગવાનનો ભગત થાય કોઈ છોકરો, એમાં પ્રોબ્લેમ છે. સ્વિમિંગ શીખે પ્રોબ્લેમ નથી, હોર્સ રાઇડિંગ શીખે પ્રોબ્લેમ નથી, કરાટે શીખે પ્રોબ્લેમ નથી. સંતો કે ભાઈ એને સત્સંગમાં લાવો, સ્વામી એને કરાટેના ક્લાસ છે, સ્વામી એને હોર્સ રાઇડિંગના ક્લાસ છે,
અરે ભલા જેથી ઘોડો નહીં મળે તેથી માથે બેસશે ને તમારું જ હોર્સ રાઇડિંગ કરશે, જેથી કરાટે કરવાળો કોઈ સામે નહીં મળે ને તેથી તમને જ એ મારશે એવું થશે, અને જેથી સ્વિમિંગ પૂલની અંદર નાહવાની ઈચ્છા થશે ને ત્યારે તમને દરિયામાં નાખી આવશે, એના કરતાં એને સારા સારો સત્સંગી જો થશે ને તેની પાસે બધું જ આવશે. એટલી બધી આસક્તિવાળા ન બનીએ. આ પરિવારમાં કથા સાંભળવાવાળા તો ભગવાનના ભક્તોએ પોતાના દીકરા દીકરીઓને સાચવવા સત્સંગમાં લાવે જ છે, પરંતુ કોઈ ક્યાંક દૂર બેઠા સાંભળતા હો, ગુણબુદ્ધિવાળા હો, તમે સત્સંગની અંદર હજુ એટલો રસ ન ધરાવતા હો, એવા હો, થોડો ઘણો રસ છે, થોડી ઘણી વાતો સાંભળવી ગમે છે, તો એની માટે ખાસ ટકોર તમારા બાળકોને તમે સત્સંગ આપવાના પ્રયત્નમાં સતત રહો, એને સંસ્કાર આપવાના પ્રયત્નમાં રહો. આ લોકોનું એકલું જ આપશો. પૂજ્યપાદ ગુરુજી વારે વારે કહે છે, પોતાના બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો, એ આપો. આ બાજુ ઉપર પેલો હીરો છોડતો નથી ભજન કરવાનું, અને એનો બાપ કહે છે, જો સાંભળી લે હીરિયા, તું પ્રહલાદ છે ને તો હું હિરણ્યકશિપુસ. ઓલો કે, બાપા તમે હિરણ્યકશિપુ, હું પ્રહલાદ છું, ભજન નહીં છૂટે. અને આ એનો બાપ પહેલાં તો માર્યો, ભૂખ્યો રાખ્યો, તો આને કાંઈ ફેર ના પડ્યો. દ્રઢતા છે ને ભગવાન ભજવાની, દ્રઢતા છે 12 વર્ષના બાળકને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. એને લઈ ગયા, ખેતરે લઈ ગયો એનો બાપ, ગાડાના જોતર હારે એનું ગળું, જ્યાં બળદને જોડે એ જોતર એના ગળામાં જોડ્યું, ગાડાની અંદર ભર ભર્યો, ભાર ભર્યો, અને કીધું, જો સ્વામિનારાયણનું ભજન બંધ કર, કંઠી તોડી નાખ, નહીં તો ગાડું ઉલાડું છું. 12 વર્ષનો છોકરો કહે છે, મરવું મંજૂર છે, મહારાજને છોડવા મંજૂર નથી. આપણું થોડું વિચારો તો, આપણું થોડું વિચારો તો, મરવું મંજૂર છે, મહારાજને છોડવા મંજૂર નથી. આપણે વેવાઈ મળ્યા, સાડો મળ્યો, બનાવી મળ્યો, લગ્ન પ્રસંગ આવ્યો, પાર્ટી આવી, આ નથી ખવાય એવું. એક દિવસ ખાઈ લો ને ભાઈ, હવે રોજ ક્યાં ખાવાનું છે? હા લો, મહારાજને ચડાવી દીધા ટલ્લે. આવા આપણે આપણા આપણા ભક્તિ આ પ્રકારની હોય, આપણા વિચાર આ પ્રકારના હોય, દ્રઢતા ન હોય, દ્રઢતા ન હોય. ક્યાં એક 12 વર્ષનું બાળક મરવું મંજૂર કરે છે, મહારાજને છોડવા મંજૂર નથી કરતા. અને આવી રીતનું જેને બનતું હોય, એ જેને આવું નથી બનતું, જે ભગવાનના ભક્તો દ્રઢતાવાળા છે એને કરોડો વંદન છે. જે આવું પાડે છે, જે ભગવાનને રાજી કરવા માટે તમામની મોહબત તોડીને રહ્યા છે, એવાને પણ અમે સંતો જાણીએ છીએ, એને કરોડો કરોડો વંદન છે. કારણ કે તમે સંસારમાં રહેવા છતાં પણ આટલી મર્યાદાને આટલી કડક રીતે વર્તો છો, એ તમને સમાજમાં તો લોકો ગાંડા જ ગણે છે. એનો ગુરુજીને, અમને સંતોને, મહારાજને સંપૂર્ણ ખ્યાલ છે કે તમને લોકો ગાંડા જ ગણે છે, તમને લોકો બુદ્ધિ વિનાના ગણે છે, તમને અનમેચ્યોર ગણે છે. કારણ કે આપણે તો અક્ષરની મુક્તમાં મેચ્યોર થવું છે, એટલે બરાબર છે, ભલે એમ ગણે, એની ખબર છે. પરંતુ જેનાથી હજુ ભગવાનના ભક્તોના માર્ગે ચલાયું પણ હજુ યથાર્થ નથી ચલાતું અને મોહબતમાં લેવાઈ જાય છે, એને એટલું તો ધ્યાન રાખવું જોઈએ. એક 12 વર્ષનો છોકરો મરવા તૈયાર થાય, અને આપણે આપણા મનને ના મારી શકીએ, આપણે આપણા ઇન્દ્રિયોને ના મારી શકીએ, આપણે આપણા કુસંગીઓ આજુબાજુના છે એને એની એની ઈચ્છાઓને ના મારી શકીએ, અને એના દોરાયા દોરાઈ જઈએ, તો ભગવાનને રાજી કરવાની વાત જ ક્યાં છે? તો પછી અક્ષરધામના અનાદિ મુક્તોની પંક્તિમાં બેસવાની વાત જ ક્યાં? જેને બેસવું છે એને તો પાકા નિર્ધાર હોય, સતત એને તો ખેવ ના હોય, ક્યારે પામું, ક્યારે પામું, ક્યારે પામું. આ સાયન્ટિસ્ટો બધી શોધખોળ કરતા હોય છે, શોધખોળ કરતા હોય છે. ગઈકાલે જ એક વસ્તુ અહીંયા આગળ જોતા હતા કે અહીં ફ્લોરિડામાંથી કોઈ રોકેટ ગયું હશે, કોઈ શોધખોળ જેને કર્યું, મને નામ ને બધી નથી ખબર, પણ હું કંઈક એવું કંઈક જોઉં તો એમાંથી કંઈક ખોડું, કે એને રોકેટને છોડ્યું, સેટેલ ઉપર ગયું, જે એને છોડવું હશે એને યાન છોડ્યું, પાછું રોકેટ એની જગ્યા ઉપર આવી ગયું, એટલે ફરીથી ન બનાવવું પડે, અને એવી એને શોધખોળ કરી. આગળ એ વ્યક્તિ 2 વખત ફેલ ગયો. કેટલા બધા રૂપિયા ને કેટલા બધા ડોલર એને એની અંદર ખર્ચ્યા હશે. હવે થોડોક એની પાસે પાર્ટ હશે, એમાંથી એને 3જી વખત ટ્રાય કર્યો, એમાં સફળ થયો, સફળ થયો તો એને પાછી એની પ્રાપ્તિ થઈ હશે.
એવી રીતે કોઈપણ શોધખોળ પાછળ એ વ્યક્તિઓના જીવનનો જો અભ્યાસ કરવામાં આવે ને તો ખાતા પીતા સૂતા બેસતા એક જ ચક્કર આલતું હોય ને. સિદ્ધિ એ જ વ્યક્તિને મળે છે કે જેને એક જ ચક્કર આલે. 1000 ચક્કર ચાલે ને એને કોઈ સિદ્ધિ થાય નહીં, એકેય બાજુ ના થાય. અને આપણા આપણો મોટા મોટો વીક પોઈન્ટ એ છે કે આપણા ચક્કર 1000 ચાલે. એક જ ચક્કર જ્યારે ચાલતું થાય, વિચારને પામી જાય ત્યારે એક ચક્કર આલે કે ભગવાનને રાજી કરવા જ બસ. પછી તો બધી વસ્તુમાં હું આવું બોલીશ, મહારાજ રાજી થાય ઓ ના થાય તો નથી બોલવું. હું આવું જમીશ, મહારાજ રાજી થશે, નથી થતા નથી જમવું. હું આ જગ્યાએ જઈશ, મહારાજ રાજી થશે, નથી થતા નથી જવું. હું આવું જોઈશ, મહારાજ રાજી થશે, નથી થતા નથી જવું. હું આવું સાંભળીશ, મહારાજ રાજી થશે, નથી થતા નથી સાંભળવું. ભગવાનની આજ્ઞામાં રહીને જે કંઈ થાય છે એટલે તરત ભગવાન રાજી નથી થતા. આની અંદર મારા સદગુરુ રાજી નથી થતા. હું ઘણી વખત આ વાત કરું છું કે મુમુક્ષુએ પોતાના હૃદયમાં રહેલા મહારાજ અને સદગુરુને આટલું જ પૂછું કે આ તમને મંજૂર છે? અંદરથી બધો જ સાચો જવાબ આવશે કે આટલું મને મંજૂર છે ને આટલું અમને મંજૂર નથી. બસ આ પ્રમાણે જે હાલે એને એક જ ચક્કર ચડી ગયું કહેવાય. કરવું તો બધું જ પડશે, આપણે આ પૃથ્વી પર છીએ. મહારાજે જે કોઈ આપણને મહારાજને મોટા પુરુષે જે સેવા આપી હોય, અમને ત્યાગાસનમાં તમને ગૃહસ્થાશ્રમમાં જે આજ્ઞા કરી, બધું કરવું જ પડશે. પરંતુ વિચાર એક, હું આવી રીતે કરીશ તો મહારાજ રાજી થશે? જેમ મહારાજ રાજી થાય એમ મારે કરવું છે. એવી રીતે જો કરે તો એને વાંધો ના આવે. માની લો કોઈ સત્સંગની સેવા કરે છે, હવે સેવા તો કરે છે, મહારાજ રાજી થશે સેવાથી? હા, પણ સેવામાં મારું અહમ ભળશે તો મહારાજ રાજી થશે? નહીં થાય. સેવામાં મને મારી બહુ મોટાઈ લાગશે તો મહારાજ રાજી થશે? નહીં થાય. હું સેવા કરીને બીજાને ન્યૂન ગણીશ ને હું મહાન મારી જાતને ગણીશ તો મહારાજ રાજી થશે? નહીં થાય. હું સેવા કરીશ ને બીજાના દોષ દર્શન કરીશ તો મહારાજ રાજી થશે? નહીં થાય. આમ કાપતો રહે, સાંધતો રહે, મહારાજના રાજીપાને સાંધતો રહે અને મહારાજના કુરાજીપો થાય એવી ક્રિયાને કાપતો રહે. સોય પણ થાય અને કાતર પણ થાય. જે જગ્યાએ કાતર થવાનું ને કાતર મૂકી દે, જે જગ્યાએ સોય થવાનું છે ને જોઈન્ટ કરતો જાય, એ ભગવાનને રાજી કરતો જાય. હીરાને એના બાપે ગાળું ભરેલું આખું ઉલાડ્યું અને છોકરો આખો અહીં ગળામાં જોતર, અને જોતર હોતો છોકરો ઊંચો થઈ ગયો ફાંસીએ ચડાવ્યો હોય એવી દશા. ગળાની અંદર એ જોતર એને એવું લાગ્યું, મૂર્છા થઈ ખાઈ ગયો એ દીકરો. એ બાપને બિલકુલ કોઈ પ્રકારની દયા ન આવી. શ્રીજી મહારાજ પ્રગટ થયા અને છોકરાને કહે છે, બેટા તે બહુ દુઃખ સહન કર્યું મારા માટે, બહુ દુઃખ સહન કર્યું. મહારાજ રડવા લાગ્યા, મહારાજ રડવા લાગ્યા. આનું નામ જ ભક્તિ છે. જે ભક્તિથી ભગવાનની આંખમાં આંસુ આવે, જે ભક્તિથી સદગુરુની આંખમાં આંસુ આવે, આનાથી મોટું ભક્તિનું કોઈ બીજું વિશુદ્ધ સ્વરૂપ નથી. ભક્તિ એવી છે, ભક્તિ પરમાત્માની પાછળ રડાવે છે, પરંતુ ભક્તિની પરાકાષ્ઠા એ છે પરમાત્મા ભક્તની પાછળ રડી પડે છે. ભક્તિ એ પ્રેમનો પ્રવાહ છે. પ્રેમના પ્રવાહની અંદર આંસુની ધારાઓ હોય છે. એક ભક્તની આંસુની કરોડો ધારાઓ વહે અને એ ધારાઓ જ્યારે પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચે ત્યારે પરમાત્માની આંખમાંથી પણ કરોડો ધારાઓ આંસુની વહે છે અને એનાથી ભક્તના અભિષેક થાય છે. મીરા, નરસિંહ મહેતા, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એક પણ એવા નહોતા જેની આંખો ક્યારેય પણ આંસુઓ વિના સુકાઈ ગઈ હોય. આંસુઓની ધારાઓની વચ્ચે એને મહારાજને રાખ્યા છે. આંસુઓની ધારા, આંસુની ધારા એ પ્રેમની ધારા છે, પ્રેમની ધારા છે. જેને હૃદય જેનું સુકોમળ હોય, જેને ભગવાનને વિશે અતિશય પ્રેમ પ્રગટ થાય, એમાંથી થાય છે. ભગવાનને આજે હીરા ભગત ઉપર એટલું બધું હેત થઈ ગયું છે, બેટા માગ માગ તારે જે જોઈએ આપું. હીરા ભગત એક જ કહે છે, પ્રભુ મને તમારી પાસે રાખી લો, તમારા ધામમાં રાખી લો, મારે આ લોકમાં રહેવું નથી. મહારાજને દેહ છોડાવી દીધો, એના બાપે તો એનું શરીર નાખી દીધું, બાળી દીધું, પણ એ ગામમાંથી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી નીકળતા હતા અને તરસ લાગી. સ્વામી કે આ ગામનું કોઈ પાણી પીશો નહીં, આ ગામનું પાણી પીશો નહીં. સ્વામીએ ત્યાં સંતોને વાત કરી
કે આ ગામની અંદર એક નરાધમ આવો પાક્યો કે જેને ભગવાનના ભક્તને આવું દુઃખ આપ્યું. આ તો હજુ હમણાંની વાત છે, આ ધ્રુવને પ્રહલાદના યુગની વાત નથી, આ તો હમણાં શ્રીજી મહારાજના ભક્તની વાત છે. 12 વર્ષના બાળકને આવી દશા થઈ, પણ મહારાજને ના છોડ્યા તો મહારાજની આંખમાં આંસુ લાવી દીધા, મહારાજની આંખમાં આંસુ લાવી દીધા. કમસે કમ આપણે મહારાજની આંખમાં આંસુ લાવીએ એવી ભક્તિ ન થાય તો કાંઈ નહીં, પણ મહારાજ આપણને જોવે તેને સંતોષ થાય કે ના બરાબર છે, આટલું તો આપણે કરીએ બરાબર છે, ઠીક છે, કંઈ પ્રોબ્લેમ નથી, આટલું મહારાજને થાય એવા તો આપણે થઈએ. ભલે એની આંખમાંથી આંસુડા પડી જાય એટલી આપણી શક્તિ ન હોય, ભલે એને વાલનો ઓડકાર આવી જાય આપણી ઉપર એટલી આપણી તાકાત ન હોય, કંઈ વાંધો નથી, પણ એને એટલું થાય, ઓકે ઠીક છે, વાંધો નથી, આટલું થાય એટલું તો આપણે કરીએ તોય મહારાજ આપણી પર રાજી, આટલું થાય તોય ઘણું છે. હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજુર, પણ ભાંગે મને ભક્તિ કરે તેથી શ્રી હરિ રહે દૂર. મરતો મરતો ભક્તિ કરે તો ભગવાન એનાથી દૂર રહે, પણ હિંમત જો હોય તો ભગવાન એની ભેગા ને ભેગા રહે, ભેગા ને ભેગા જ રહે. ભગવાન ભેગા રહે ને ભગવાન ભેગા રહે પછી એ કેફ કેવો હોય, ભગવાન ભેગા રહે પછી એ જીવન કેવું હોય, ભગવાન ભેડા રહે પછી એનું બોલવું ચાલવું ખાવું પીવું હસવું જોવું રમવું રડવું બધું કેવું હોય, દિવ્ય હોય દિવ્ય. તમે જોજો જેની ભેડા ભગવાન હોય ને, ભગવાન હોય ને, ક્રિયા તો આપણા જેવી જ કરે, લાગે આપણા જેવા જ, બોલવા ચાલવા બેસવા ઉઠવાનું બધું ક્રિયા મનુષ્ય જેવી જ હોય, છતાં પણ આપણા હૃદયમાં એક એવો અહેસાસ થાય કે કંઈક વિશેષ છે, કંઈક વિશેષ છે. શું વિશેષ છે એ હજુ નથી ખબર પડતી, પણ કંઈક તો વિશેષ છે, કારણ કે ભગવાન ભેડા છે. ભગવાન જેની ભેડા હોય ત્યાં આગળ એ થાય. મોટા પુરુષો, મનુષ્ય જેમ સાદો સામાન્ય મનુષ્ય જેમ ખાતો પીતો નાતો ધોતો બોલતો હોય એમ જ કરતા હોય છે બધું, છતાં પણ એની દિવ્યતા કંઈક જુદી હોય છે, એની અનુભૂતિઓ કંઈક જુદી હોય છે, એની બાજુમાં આપણી અનુભૂતિઓ જુદી થાય છે. એની પાછળનું કારણ એક જ છે, એની બેડા મહારાજ છે. ભાંગે મને ભક્તિ કરે એનું કામ નથી, પણ જે સુરવીર થઈને ભક્તિ કરે ભગવાન એની ભેગા રહે છે. બહુ સરસ કડી છે આવેની, મોઢે કરવા જેવી છે. સાચા ને સોગા ઘના છે, નથી મોગા થયા મહારાજ, ખોટા ને નજડે ખોડતા તે દિન કે વળિયાજ. સાચા ને સોગા છે ઘણા, સોગા ઘણા છે, નથી મોગા થયા મહારાજ. સાચા ને સોગા ઘણા છે, અતિ સસ્તા છે, મોગા નથી થઈ ગયા મહારાજ. જે સાચો છે એની માટે તો હાવ સસ્તા છે, નિર્દોષ છે, નિખાલસ છે, દાસભાવવાળો છે, દીનભાવવાળો છે, શૂન્યભાવવાળો છે, સમાઈ જવાવાળો છે, ભૂલી જવાવાળો છે, પૂરક થવાવાળો છે, સહન કરવાવાળો છે, બીજાની ભૂલોને ભૂલવાવાળો છે, પોતાના દોષના દર્શન કરવાવાળો છે, બીજાના ગુણના દર્શન કરવાવાળો છે. આવો જે છે કિંકર થઈને રહેવાવાળો છે ભગવાન સોંગા છે, એની માટે મોઘા નથી, મોઘા નથી, એની માટે તો ભગવાન સસ્તા છે. ભગવાન એવું નથી કહેતા વેદની રૂચાઓ આવડે તો હું તમને મળું, તમને વેદ સ્તુતિના પાઠ આવડે તો હું તમને મળું, એવું ભગવાન નથી કહેતા. તમને પ્રાકૃત ભાષાના ગ્રંથો વાંચતા આવડે તો હું તમને મળું, આવું નથી કહેતા, નથી કહેતા. ભગવાન તો એક જ ભાષાને જાણે છે, એક જ ભાષાને જાણે છે, શૂન્ય ભાવ, દાસ ભાવ, અને એમાંથી પ્રગટ થતો પરમાત્મા પ્રત્યેનો અને પરમાત્માના ભક્તો પ્રત્યેનો નિર્દોષ ભાવ. ભગવાન એક જ લેંગ્વેજને સમજે છે, બીજી કોઈ લેંગ્વેજ ભગવાન આગળ હાલતી નથી, બીજી કોઈ લેંગ્વેજથી ભગવાન રાજી થતા નથી, બીજી કોઈ સમજણથી ભગવાન રાજી થતા નથી. આટલું જો થયું મહારાજ કે બસ, તું સાચો છો હું સોંગો છું, તું ખોટો છો તો હું મોગામાં મોગો છું, કરોડો જન્મ તું લઈશ તોય તને નહીં મળું કારણ કે હું મોગો છું, તું ખોટો છો એટલે, પણ તું સાચો થઈ જઈશ તો હું સોંગો છું. અને સાચો એટલે શું? સાચો એટલે બસ જેનું
પારદર્શક જીવન હોય, નિખાલસ જીવન હોય, નિખાલસ રીતે રહેતો હોય, નિર્દોષ હોય, ભગવાનના સંતો ભક્તો પ્રત્યે દિવ્ય ભાવ દાસ ભાવ રાખતો હોય, એક ભગવાનને પામવું છે તાન રાખતો હોય, આ સાચો છે. સાચા માટેની કે આખા પેજના પેજ ભરીને વ્યાખ્યા ના થાય, પાંચ વાક્યમાં તો સાચા થઈ જવાય. પાંચ વાક્ય લખીએ અને એ પ્રમાણે ફોલો કરવા માંડે એટલે સાચા થઈ જઈએ, સાચા થઈ જઈએ એટલે સોંગા થઈ જાય. પણ એ પાંચ વાક્યને ફોલો થવામાં પાંચ જન્મ, 500 જન્મ, 5000 જન્મ, 5 કરોડ જન્મ, 5 અબજ જન્મ પણ લેવા પડે એટલા 5 સેન્ટેન્સને પાસ કરવા માટે. પણ જો સાચા થઈને પાક્કો નિર્ધાર કરીને માંડીએ તો આ જન્મે પણ 5 સેન્ટેન્સ પાસ થઈ જવાય, અને સાચા થઈએ તો મારા તો સોંગા જ. ખોટાને ન જડે ખોડતા તે દિન કે વળી આજ, ખોટાને નથી એદી મળતા નથી આજે મળતા. માટે કસર મૂકી કરી થાઓ ખરા હરિના દાસ, નિષ્કુળાનંદ નજીક છે તે દાસ પાસ અવિનાશ. સ્વામી કે કસર મૂકી ભગવાનના સાચા દાસ થાવ, નિષ્કુળાન સ્વામી કે નજીક છે દાસ પાસ અવિનાશ. ભગવાન તો આ રહ્યા, ક્યાં દૂર છે આ રહ્યા, આવા મહારાજ નજીક છે. પણ સાચા થઈને જો ભગવાનના ભજનમાં મંડીશું તો ભગવાન આપણી નજીક છે. માટે મહારાજને નજીક અનુભવવા, નજીક આવે એવા પ્રયત્નમાં સાચા થઈ અને મંડવું, આમાં સ્વામીએ આ કડવા દરમિયાન આપણને એક જ ટકોર કરી છે, સાચા થાવ. ધ્રુવ ને પ્રહલાદ એ સાચા થઈને મંડ્યા હતા. એમ તમારે જંગલમાં જવાની જરૂર નથી, પણ તમે ઘરમાં રહ્યા થકા, તમે સમાજમાં રહ્યા થકા, તમે આ લોકની જે કાંઈ તમારી જરૂરિયાતો હોય એ પ્રકારથી રહ્યા થકા, સાચા થઈને રહો તો મહારાજ સસ્તા છે. આવી સ્વામી આપણને એ વાત કરે છે. કડવું 15 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.